અમે 5-6 પ્રશ્ન પૂછીશું, તો એ 5-6 પ્રશ્નના એક્શન રૂપે જવાબ અને સ્મૃતિઓ આપવાની છે. તો પહેલો પ્રશ્ન એ છે કે સ્વભાવની સામે, ખાસ તો માન અને અહંકારની સામે કેવી રીતે વર્તવું એ એક્શન દ્વારા બતાવશો. બીજો પ્રશ્ન છે કે સંતો હરિભક્તની આગળ કેવી રીતે વર્તવું. ત્રીજો પ્રશ્ન છે કોઈના અવગુણની કે નેગેટિવ વાત કરવાનું મન થાય તો એ વખતે શું કરવું. પછી ચોથો પ્રશ્ન છે, અત્યારે પ્રોજેક્ટો બહુ ચાલે છે, અને લોકડાઉન છે તો પણ પ્રોજેક્ટો બહુ ચાલે છે બરાબર, અને કારખાના તો ચાલુ જ રહેશે, પણ અમારા સંતો માટે મુખ્ય પ્રોજેક્ટ શું છે એ એક્શન દ્વારા બતાવશો. અક્ષરૂપથી પુરુષોત્તમની ભક્તિ કરવી, અક્ષરૂપથી પુરુષોત્તમની ભક્તિ કરવી એ જ. પાંચમો પ્રશ્ન છે કે સત્પુરુષ સાથે કેવું જોડાણ કરવું. સત્પુરુષ સાથે હવે છેલ્લો પ્રશ્ન છે સ્વામી, અને હવે અમને સ્પષ્ટ રીતે દેખાય અને સ્પષ્ટ રીતે સમજાય એવી રીતે જવાબ આપવાનો છે. એવું કહેવાય છે કે સત્પુરુષ આપણો આત્મા છે, તો અત્યારે અમારા બધાનો આત્મા કોણ છે તે બતાવશો. એ કોણ છે, એ કોણ ઉપર એટલે કોણ, અત્યારે પ્રગટની વાત ચાલે છે, ઉપર છે દેખાતા નથી, નીચે છે મનાતા નથી, પણ અમને બતાવો એટલે અમે માની શકીએ. વેરી ગુડ. આજના ટેકનોલોજી યુગમાં અભ્યાસલક્ષી હરીફાઈઓ વધી છે, તે આધ્યાત્મિક માર્ગે એટલે કે સત્સંગ પ્રવૃત્તિમાં ઊણપ આવતી હોય તેવું લાગે છે. તો અભ્યાસ અને સત્સંગ આ બંનેનું સંતુલન કઈ રીતે જાળવી રાખીએ. વાત સાચી છે, તો બધું આપજો. નાના નાના છોકરાઓ બાળકો એના કરતા વજન એનો દફતરનું હોય છે, બચારો ઝૂકી જતો હોય. આજે તો 10 વર્ષ નહીં નથી, 8 વર્ષ નહીં, દફતર કેટલું લે. પેલા માઉન્ટેન ચડવાનું હોય ને, પેલા સિલિન્ડર ગેસ સિલિન્ડર લઈશ થાય એવું બધું થાય, અવકાશ યાત્રી જેવું લાગે. એટલે બધું વધ્યું તો છે બધું, પણ જો એની સાથે તો ટેકનોલોજી ગમે તેને પિત્તળ છે, ને અધ્યાત્મ છે ને સોનું છે. હા, 1 તોલા સોનાની કિંમત 18,000 છે, 18 નો પિત્તળ કેટલું આવે, બોલ આખો નીચે રાંધવાને તાંધવાને તપેલો છે ને આવી જાય, 6 મણ દાળ રંધાય અંદર નાખે, બોલ આટલું છે ને આટલું. ટેકનોલોજી ના નથી, પણ પિત્તળ છે, ખૂબ વધ્યું છે બધું. પણ હવે બધી બધી વાતો કરી આ બ્રહ્મદર્શન સાહેબ કેટલું સમજાવ્યું તમને, અને અધ્યાત્મની વાત સમજાય. આટલા બધા હતા બધા રાડો પાડી છે ટેકનોલોજી વાળા, બીજા કોઈ પણ આવડત વાળા અધ્યાત્મ સિવાય બધા રાડો પાડી છે. અને અધ્યાત્મ મીરા નરસિંહ ને તુકારામ ને આ બધા, અને સત્સંગની અંદર જે બધા આવ્યા બ્રહ્માન મુક્તાન સાંઈ દાદા ખાચરા, એમનું જે ને એમનો અંત અંત સમયના ઉદ્ગારો જો, અને ટેકનોલોજીના અધ્યાત્મ સિવાય બીજી બધાના અંત સમયના ઉદ્ગારો જો. અરે બધું જવા દેવાશીષની વાત ના કરી, ટેકનોલોજીનો બાપ કહેવાય, કહેવાય કે નહીં, કેટલે હદ સુધી પહોંચ્યો, કેટલું બધું બરાબર છે કે નહીં. બરાબર
નાસાવાળા ઓફર આપી આ ફી આ બધું કર્યું, પણ તો એ સત્સંગ ચૂક્યા શું દશા થઈ? સત્સંગી હતો. મેં એને દિવાળી કાર્ડ કેટલા લખ્યા છે, કઈ સંબંધ કઈ તૂટી ગયો આમાં પડ્યો એટલે બધું લો કેવી દશા આવી ગઈ. તો જો આ વિદ્યા નામ બ્રહ્મ વિદ્યા, બધી વિદ્યામાં બ્રહ્મ વિદ્યા શ્રેષ્ઠ. આ વિદ્યા છે, આ યોગી આપા કહેતા બ્રહ્મ વિદ્યાની કોલેજ. એટલે આમાં એક એક સબ્જેક્ટ તો માનો, ત્યાં ક્યાં 8 કલાક લે છે સત્સંગ? એક જ પીરિયડ હોય છે, બરાબર કે નહીં? રોજ 1 કલાક કથા કરતા સંધ્યા કાળે હોય, સવારે હોય, સર એક પીરિયડ ગણો ભાઈ. પીરિયડ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઘણી આપણને કહે ને 10 પ્રશ્નો, એમાંથી સોલ્વ એની 6, પણ નંબર 1 ઇઝ કમ્પલસરી, એવું કહે છે કે નહીં? તો એવું છે, કમ્પલસરી. આ હા, ભલે ટાઈમ થોડો લે, કમ્પલસરી. આ દેવાશીષની ત્યાં યાદ રાખજો, બધું ખ્યાલ આવી જશે. ટેકનોલોજી ને સત્સંગ, મેં બ્રહ્મચર્ય મહિમા ખૂબ સાંભળ્યો છે, પરંતુ છતાં પણ પ્રેક્ટિકલ જીવનમાં કેટલાક સંજોગ બ્રહ્મચર્ય પાળવાનું દ્રઢ મનોબળ રહેતું નથી, તો તેનો ઉપાય બતાવશો? બહુ સારો પ્રશ્ન છે. આવો વિચાર જ ના આવે આ જમાનામાં. મહાત્મા મોટા મોટા હોય છે ને બારે, આમાં લોચાલ આપશે આખી દુનિયાને બધું કરે, પણ આમાં ઠેકાણો ના હોય. એટલે આ તો બહુ ગઈકાલે આજે સવારે વાત કહી, પણ મહાત્માઓ અનુખંડન કરે છે. પારવાની વાત તમે પાસે કેટલી ઉત્તમ કક્ષા કહેવાય. તો આમાં આટલું છે, ગઈકાલે વાત કહી, દેહે કરીને સાચવું તમે. મનથી તો બહુ મોટી સાધના છે, અને તો બધું બહુ આગળની વાત છે, પણ દેહે કહીને તો સાચવું, કારણ કે એટલું તો જરૂર પડશે જ તમને વ્યવહારની અંદર. સ્વામિનારાયણ ભગવાન આખી હિન્દુસ્તાનમાં ફર્યા, બધાના મહાત્માઓ મહંતો સંતો બધાના યોગમાં આવ્યા. એમની પડતીનું કારણ આ જ જેવું છે, સ્ત્રી અને ધન. ગુજરાતમાં એને પહેલા મેં નિયમ આ જ બનાવ્યો, અમને સ્ત્રી ધનના ત્યાગી. અને હરિભક્તો માટે પણ સ્ત્રી પુરુષ મર્યાદા. પુરુષ સત્સંગ મોટા મોટું જે એનું દૂધું પડે છે બીજાથી આ કારણથી, એમાં પ્રમુખ સ્વામી પાસે તો ખાસ હા એવા સંત છે, એને આને ધારી રાખ્યા છે, આ નિયમને ધારી રાખ્યા છે. આ તો બહુ અઘરું છે. તો મહિમા જાણ્યું છે, બધું કર્યું છે, કે આટલું માં સ્વામીનો રાઈપો બહુ છે. હા તમે આ બધું કરો, મિત્રોને સાથે ભરી જાઓ ને બધું ચેન ચારા ને બધા, પેલા શું કહે છે બધું તમે કરો, બધું મિત્રો રાજી થાય, બરાબર. સ્વામી રાજી કરવા છે તો મિત્રોને રાજી કરવા, એ તમે નક્કી કરો. કોનો રાજીપો તમને ફળદાયી થશે અને કોનો રાજીપો નુકસાનકારક થશે, વિવેક સ્થાપન કોઈ જડતા રાખવાની. મોબાઈલ ના રાખવાને કારણે ઘણી વખત અભ્યાસને લગતું અગત્યની કામ અગત્યનું કામ અટકી પડે છે. મોબાઈલ ના રાખવાને કારણે ઘણી વખત અભ્યાસને લગતું અગત્યનું કામ અટકી પડે છે. માતા પિતા સાથે જ્યારે જોઈએ ત્યારે વાતો થઈ શકતી નથી. ઘણી વખત ટેન્શન હરવું કરવા માટે પણ વાતો કરવી જરૂરી છે. તો આ કોમ્યુનિકેશનના યુગમાં છાતાલમાં સાદો મોબાઈલ ન રાખી શકીએ? જો રાખી શકીએ તો પરમિશન આપવા વિનંતી. પ્રમુખ સાહેબ એટલી ચીડ છે ને આ મોબાઈલ,
સખત એલર્જી છે, એલર્જીનું કારણ છે બહુ બગાડ થાય, એનો ઉપયોગ કરતા દુરુપયોગ વધારે થાય છે, ગેરંટી આવી વાત તમે. હા, સંતોને ખખડાઈ નાખે બાપા, સંતોને અમે કે સંતોને કેટલી જરૂર પડે છે, તો અત્યારે બધાને છૂટ નથી આપી બાપાએ, એકદમ અત્યંત જેને જરૂર ન હોય હોય એને એ બાપાએ કહ્યું, એમાં પછી વિવેક રાખીને વાપરવાનું કરવું છે, અમથા અમથા નહીં કરવું. આ મોબાઈલ એવી વસ્તુ છે ને, આમ વ્યસન જેવું છે, હાલતા ને તો હેલો કેમ છે શું છે કામ વગેરે નકાઈ વાતો કરતા, રમકડું છે અત્યારે લઈને ફર્યા કરે. જોને એક પરિણામ કેવું હતું, મદ્રાસમાં આપણા એક હરિભક્ત હતા, એમના પત્ની બે સ્કૂટર પર જતા હતા, પછી રેલવે ક્રોસિંગ આવ્યું ત્યાં ઊભા રહ્યું, છતી આ લોકોએ પેલું નીચેથી સ્કૂટર તો કાઢી શકાય ને, મતલબ ઝાંપામાં ચેલું બાજુ જગ્યા હોય તો નીકળી જાય, અને ક્રોસ કરતા હતા, એમના પત્ની ફોન કરતા હતા, સાંજ સુપરફાસ્ટ ગાડી, હા સુપરફાસ્ટ એકદમ ધમધમાટ કરતી આવી, એમના પતિએ બૂમ મારી, સામે પબ્લિક પણ બૂમ મારી, પણ એટલા બધા લીન થઈ ગયા હતા ને, આમ છૂંદે છૂદાવડી ગયા. આપણા હરિભક્તની વાત છે, એમના પત્નીની વાત છે, આ મોબાઈલની જ છે, હમણાં 2 મહિના પહેલાંની વાત છે. આ કેવું છે રસ્તે એવી છે ને, તો બધું ભાન ભૂલી જાય, કંઈ કંઈ તો વાંચવાનું ભૂલી જ જાય. જો વિલેપારણી કોલેજ, મુંબઈમાં વિલેપારણી કોલેજમાં, એમાં એક કટિંગ મને કોઈ મોકલ્યા હતા, તો ત્યાં 1500 રૂપિયા ફાઇન કર્યા વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે, ભલે મોબાઈલ કંઈક પકડાય ક્લાસમાં બધું કર્યું, તો બહારે બધું એવું કંઈ નથી. અને અહીંયા છે ને, તમે હુ ઇઝ રાઇટ કરતા વોટ ઇઝ રાઇટ ઉપર જવું સારું. આ તમે આમ ક્લેમ કરો છો, આ બધું ફરજ તમારી શું છે, રાઇટ ઉપર જશો બુદ્ધિ લડાવશો તો આ બધું બરાબર છે, અને છાત્રાલયમાં છો, પ્રમુખ સાહેબ છાત્રાલયમાં છો, અને સંતો પણ કંઈક તો દુશ્મન નથી, તમને કંઈ હેરાન કરવા માટે નથી કરતા, સમજો એનું પણ કારણ, કંઈક એનું ટેકનિકલ વસ્તુ હશે કંઈ. હવે ગુલુથી રે એન્ટેવેથી ગુલુ, ગુલુથી લીરા જવાનું પ્લેનમાં, 7-સીટર પ્લેન હતું, તો એન્ટેવેથી ગુલુ સુધી તો એને ના કોઈ પ્રશ્ન ના કર્યો, પણ ગુલુથી લીરા જવાની વાત આવી, ઓલા કે 7 નહીં 5 પેસેન્જર, તો યોગી આપણે કે બધા પાતરા છીએ, 7 ના 9 લેન, યોગી આપણે બોલે 9 આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય, ઇફ યુ વોન્ટ ટુ ડાય આઈ સેન્ડ નધર પાયલટ, હું ના લઈ જાઉં, ના પાડી. ઓલા બીજા 2 જણને 6 કલાક લાગ્યા પાછળ બાઇક કાર આવતા, તો અમે પ્લેનમાં ચડ્યા ઉતર્યું, કોઈ કે કંઈ લાગ્યું નહીં, કે 7-7 પેન લીધા કોઈ પ્રશ્ન થવાનો જ નહોતો એવું લાગ્યું અમને, તો એને કેમ ના પાડી. કંઈક ટેકનિકલ વસ્તુ છે અંદર, હજી આપણે સમજમાં ના આવે, તો માયા બહુ વસ્તુ આ અમુક નિયમ છે ને, બધા ટેકનિકલ પ્રમુખ સાહેબ આટલો બધો આગ્રહ રાખે છે, ઇન્ટરનેટ ને આને બધા ના રાખવાનું, સંતોને ખગડાઈ નાખે સ્વામી, સંતોને તો અંદર કંઈ એમને ખબર છે કે શું અંદર શું જાય, ક્યાંથી ક્યાં માણસ નીકળે, એટલા બધું રાખવા કરતા ઓલા વ્યવસ્થા તો હોય છે ને તમે ઓલી ફોન, હા ત્યાં જઈને કરી આવું, ટેન્શન હરવું કરવું તમારે. અન્ય સંતો મોબાઈલ વાપરવા અંગે નિષેધ કરતા નથી, જ્યારે છાતાના સંતો જ મોબાઈલ વાપરીને ના પાડે છે. આથી અમારી અને છાતાના સંચાલક સંતો વચ્ચે અંતરાય વધે છે, તો તે માટે શું કરવું.
જો હવે આમાં ફરજ ઉપર જાઓ, હુ ઇઝ રાઈટ પર નહીં, ફરીથી હા તમે નિમ્ય છો, આ નિયામક છે. કોઈ પણ જગ્યાએ ડિસિપ્લિન, એક ડિસિપ્લિન 3D ની વાત કરી ને સુનિલ ગવાસ્કરે, ડિટર્મિનેશન, ડેડિકેશન, ડિસિપ્લિન, તો ડિસિપ્લિનમાં આવે છાતા ને. અબ કંઈ રસ્તા ઉપરની વાત નથી, કંઈ હોટલ ચેટલ મોટલની વાત નથી, આ છાત્રાલય છે. એમાં પ્રમુખ સાઇન્સ છાત્ર BA PS છાત્રાલય છે. બી છાત્રા તો જે થતું હોય, એટલે અહીંયાના જે નિયમ છે એને સાચું જાળવવું પડે. અને જો તમે રાખો ને મને કોઈ વાંધો આવવાનો નથી, મારે આઈ એમ નોટ સંચાલક. જે સંચાલક એને તો એની ફરજ છે ને, બાપા રિપોર્ટ માંગશે કે તે શું કરો છો, કેમ કરો છો, વિદ્યાર્થી મોબાઈલ રાખે છે આમ કરે છે, તે બિચારા શું જવાબ આપે? અમને ક્યાં પૂછવાનું બાપા, એટલે અમને શું કામ ખોતરીને ઊભું કરું, ત્યાં સાહેબ સંબંધ બગાડો. અમે તો કોઈ બોલવા નથી, એમને તો બોલવું પણ એમ છે, જવાબદારી છે, એ તો બોલશે. એટલે આપણે અંતરાય ઊભું ના કરવું, એમને સમજવા. ગઈકાલે નાનમુનિ વાત કરી કે નહીં, પરસ્પર સમજણ કરો. હા, એમની ફરજ છે, એ બજાવવું જ પડે, એ કોઈ બીજો હેતુ નથી, કંઈક સારું રહે છે. એટલે સમજીને કામ કરો, અંતરાય ના રહે. સમજ્યા વગર પોતાની હટ પકડ, હુ ઇઝ રાઈટ ઉપર ગયા, બુદ્ધિનો ઉપયોગ કરો, અંતરાય વધવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.